ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? રામ રામ બધાને. તો આપણે અહીંયા ડ્રેગન ફ્રૂટમાં આજે ઘણા દિવસ પછી આંટો મારો આવ્યા છીએ. જો બે ફ્લાવર દેખાણા અહીંયા આ બાજુ જો, ઓ બાજુ છે સામે, બધું ઘણા બધા છે. એવા આવે છે ને, ચાર પાંચ છ દિવસમાં પાકી જશે, એકદમ વ્યવસ્થિત થઈ જશે. મસ્ત જોરદાર થઈ જશે. ઘણામાં છે, આપણે એમ લાગે છે નહીં, પણ છે ઘણામાં. દેખાતા ન હોય આપણે અત્યારે, ત્યારે ફ્રૂટ થશે ને ત્યારે મસ્ત દેખાઈ જશે બધા. ને આપણે રોપા માટે બનાવ્યા છે, આમાં તો બે બે રોપા થશે. જે આ રહ્યા મોટા, આમાંથી બે થશે, આમાંથી બે, બધા બે બે થશે જ. એમાંથી રોપા આપણા ઇનફ છે, થઈ જશે એટલા રોપા પૂરા. આવા છે ઘણા બધા છે. આ રહ્યું એ ફૂલ છે ને, ખીલી ગયું છે ને, તો આને કાઢી નાખી. હમણાં નહીં નીકળે, એક બે એકાદેક બે દિવસ રહીને નીકળશે. આ બાજુ છે કે નહીં જોઈ નહીં, આ લાઈનોમાં જો વાલ નાના છે. આ છે ને વાલ આપણા પોળા બહુ છે. આ છે ને એક સુકારાવાળી એક ઇસ્યુ છે, ખબર નહીં શું છે. વચ્ચે નીચેથી કટ થઈ ગયું છે કે પોષણ નથી મળતું, આઈ થિંક. અને કંઈક પાડોમાં ઇસ્યુ હશે નીચે. હા જો, આ ઘણા બધા રોપા છે. કેટલા છે જો? 1 2 3 4 5 6 7, બાજુ 8, 8 2 16, 20 રોપા તો અહીંયા થઈ ગયા. આ ઘણા બધા આમાં છે, 8 10. ઓયરું ફ્રૂટ, ઓયરું ઘણા બધા છે, બહુ બધી જગ્યાએ છે, બહુ છે. મતલબ તમે સમજો ને, જેટલું હેલ્ધી છે ને ઝાડ એનામાં વધુ છે. હજુ આનામાં 3 કણીઓ લાગેલી છે અહીંયા, દેખાય છે. આ જે કણી છે ને નાની, અને 5-6 દિવસ થયા તો સાવ નાની કણી હોય ને, એને મોટી થતા આપણે ફ્રૂટ થતા 45 દિવસ લાગે, 1.5 મહિનો લાગે. ઘણા બધા છે, સારું ફ્લાવરિંગ આવી ગયું છે. પાછો હમણાં 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો ને, એમાં પણ ફાયદો થઈ ગયો. ઝાડ પડી ગયું છે, બતાવું તમને. આગળ બાજુ છે ને આપણે ઉતાર બાજુ, કાલે તમને કીધું ઝાડ પડી ગયું છે, ઓલી કાલે તો ટાઈમ ન મળ્યો. ચાલો બતાવું તમને. હા રહી જો, સામે પડી ગયું છે. આમ તો સુકાયેલું હતું આંબો છે, પડી ગયું છે પરમ દિવસે, વરસાદ સાથે પવન બહુ હતો એટલા માટે. ઓટલા ઉપર પડી છે, ઓટલો તૂટી ગયો છે. તો મિત્રો, આપણે છે ને હવે લોક કરી છે, સાઈડમાં કચરો બધો નીકળી ગયો છે, એચએસમાં લગાવવાના છે. મતલબ લોક છે, કેવી રીતે આવે તમને બતાવું. થોડોક નીચો લઈ લો, નીચું લઈ લો એટલે આવી રીતે. પાણી ના નીકળે હવે અહીંયાથી, આ બાજુ દાંતી ખેડવાનું ચાલુ છે, દેખાય છે. આ બે લાઈનો થઈ ગઈ છે, આ બંધ કરી દઉં, સારું મેળાઈ જાય છે લાઈનો. યાર થોડીક લાકડી સીધી કરવાની છે, જમાઈ કરવાના છે. ફોન આવે છે, હમણાં આ બાજુ ક્યાંક ગયા છે. તો મિત્રો, આ આખું પૂરું થઈ ગયું છે, બધી જગ્યાએ લોકમાં રહી ગયા છે લાઈનો. આમ રાઉન્ડ કરીને કાં તો શું છે, થોડીક હલકી, મતલબ પ્લાસ્ટિક થોડીક ઝીણી આવે. બીજી જે કમ્પેરિઝનમાં જે છોટી અને પાઈપ હતી, જાડી હતી, એ કોરી પાઇપ આવે. એનામાં હોલ બોલ કહે ને, આમાં બાય ડિફોલ્ટ હોલ થયેલા આવે છે, એટલે એને થોડીક પ્લાસ્ટિક ઝીણી આવે છે. મટીરિયલ સ્ટ્રોંગ જ હોય છે, પણ ઓછા જીએસએમ હોય છે. એટલે શું છે, રાઉન્ડ વાળીને અમુકમાં વળે છે, બીજામાં આવી રીતે ઊભો થઈ જાય છે, કોર્નર વળી જાય છે. એટલે
વાંધો નહીં આવે, અહીંયા નીચી જશે બધું, નીચેનું રહ્યું છે, રમે શું આ છે આવે એટલે કરાવી દઈ. આજે ઓપન સ્કાય એકદમ ક્લિયર છે. અરે ના, વા લાગે દખણી તો પાવડી ન રે હખણી, એટલે વરસાદ ના આવે. આ બાજુ જે આવશે ને તો વરસાદ આવશે. સાચો હોય તો કહેજો, હું મારી રીતે બનાવું છું. તો મિત્રો, ખેડવાનું ચાલુ છે દાંતે. અહીંયા થોડુંક ભીનું છે પણ થોડું ખવાયેલી જમીન હોય તો વાંધો ના આવે, થોડુંક વ્યવસ્થિત ખેડાઈ જાય એટલા માટે આ કપાઈ ગઈ છે. રમેશ ત્યાં પાછળ ઓલું નાખતા આવે છે, લોક નાખીને વાળતો આવે છે લાઈને. તો મિત્રો, હવે આટલું જ બાકી રહ્યું છે ખેડવાનું. થોડુંક ટ્રેક્ટર છે ને ગરમ થઈ ગયું છે, જો ગરમી છે એટલે હીટ પકડી ગયું છે. થોડુંક પાણી અંદર એની થોડું નાખવું પડશે, મારે એની સફાઈ પણ કરવાની છે અને કરાવવાની છે સફાઈ, અને કૂલન્ટ પણ નાખાવાનું છે. થોડુંક ખેડવાનું કામ પૂરું થઈ જાય એટલે પછી કરાવી દઈએ. આ બધી ડ્રીપ કાઢી દીધી આપે, થોડુંક રહ્યું છે અડધો કલાક જેવું, 15-20 મિનિટ અડધો કલાક ઠંડુ પડવા દઈએ, પછી પાણી નાખી દઈએ. ત્યારે લગભગ આઈ થિંક કેટલા વાગે છે ખ્યાલ નથી, ઘડિયાળ પણ હું નથી ભેગી આવ્યો, ડસ્ટ બહુ ઉડે છે એટલા માટે. આઈ થિંક 10:30-11 થતા હશે, 10:30-11 થતા જ હશે. થોડુંક રહ્યું છે, થોડુંક ભીનું છે, નોર્મલ છે એટલે શું છે ભૂરભૂરી બની જાય રહેતી, એટલા માટે સુકાઈ જાય ને પછી ખેડવામાં બધું ઢેફા બની જાય, મોટા મોટા પથરા જેવા. તો અઘરું આવે, રમેશ અહીં અણગાવી દીધું છે. જો મિત્રો, આપણે વાયર દાટવાની નાલી ખોદી છે, રમેશભાઈ આપણા ખોદે છે, આટલી મેં ખોદી, પછી આ બાજુ રમેશભાઈ ખોદે છે આપણા. આ પણ કાપી નાખ્યું, આપણે આશાપુરા મંડીમાં આવ્યા છીએ કેરીઓ લઈને. 5 કેરેટ કાલે પવનમાં પડી ગયા હતા તો ઉપાડી આવ્યા છીએ, જોઈએ હવે શું ભાવ આવે છે, શું થાય છે એ પ્રમાણે. ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય.